નમસ્કાર મિત્રો લાસ્ટ લેક્ચર આપણો ઇલેક્ટ્રિકલ ફોર્સ વિદ્યુતીય બળ અથવા કોલંબિયન ફોર્સ એના પર હતો હવે આપણે આ વિડિયો લેક્ચરની અંદર એના રિલેટેડ જેટલા પણ આપણી બુકની અંદર દાખલા આપેલા છે એના પર બનાયેલો છે તો દરેકે શાંતિથી દરેકે દરેક ક્વેશ્ચન્સને સમજી લેવાનો સાંભળી લેવાનો અને એકવાર કેલ્ક્યુલેટ કરી લેવાનો પહેલા આપણે જોઈએ આના રિલેટેડ ઉદાહરણ નંબર ચાર આપેલું છે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેનો ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એટલે કે એક તો આપણે કુલમ બળના નિયમનો ઉપયોગ કરવાનો છે આપણી પાસે સૂત્ર ક્લિયર છે કુલમનું જ્યારે પણ વાત આવે એટલે કુલમનું બળ એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર્ સ્કવેર અને બીજું બળ અહીંયા આપણે વાત કરી છે ગુરુત્વ બળ જે તમે ઇલેવન્થમાં સ્ટડી કરી ગયા છો એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન આર્ટ સ્ક્વેર આ બંનેને અંતરના વ્યસ્ત વર્ગના નિયમ કહેવાય છે તો એના પર આ પ્રશ્ન પૂછાયેલો છે પ્રશ્નમાં આપણને પૂછાયેલું પહેલા ભાગમાં કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અથવા બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો એટલે આપણે અહીંયા બંને બળ શોધવાના છે અને એનો ગુણોત્તર લેવાનો છે બીજો પ્રશ્ન એમાં પૂછાયો કે ઇલેક્ટ્રોનને પ્રોટોન જો એક એન્સ્ટ્રોમ જેટલા અંતરે હોય તો તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદભવતા ઇલેક્ટ્રોનને પ્રોટોનના પ્રવેગ શોધો એટલે બીજા ક્વેશ્ચનમાં આપણે પ્રવેગને શોધવાનો છે ચલો પહેલા ક્વેશ્ચનની જો વાત કરીએ તો પહેલાં બંનેના સૂત્ર ઉપરથી કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલમ બળ અને ગુરુત્વાકર્ષી બળ એના ગુણોત્તરની વાત કરીએ તો તમે અહીંયા સૂત્રમાં જોઈ શકો છો દરેક એક ખાસ આટલું સૂત્ર આવડી ગયું એટલે સમજી લો કે આપણને દાખલો આવડી ગયો એફી અપોન એફજી એફ ઇલેક્ટ્રિકલ ફોર્સ એફજી ગ્રેવિટેશનલ ફોર્સ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર છેદમાં જી એમ વન એમ ટુ અપોન આર ક્લિયર છે કે બંને કેસમાં આર સમાન છે એટલે આર સ્ક્વેર કેન્સલ થઈ જશે કેની ક્યુ વનની ક્યુ ટુની જી એમ વન એમ ટુની વેલ્યુ મૂકી દો હા દરેકને યાદ હોવું જોઈએ કે ની વેલ્યુ હંમેશા કેટલી હોય નવ ગુણ્યા દસની નવ એકમ બોલતો નથી અત્યારે ક્યુ અને ક્યુ બંનેની વેલ્યુ કેટલી હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય બંને પર વિદ્યુતભારનું મૂલ્ય તો આટલું જ હોય જીનું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત એમ વન અને એમ ટુના મૂલ્ય તો પ્રોટોનનું દળ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ અને ઇલેક્ટ્રોનનું દળ નવ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ એકત્રીસ ચલો આ બધી એસઆઈ પદ્ધતિમાં એકમો છે આનું આપણે સાદરૂપ આપીએ તો આપણો છેલ્લો આન્સર જે છે એ નિયર ઇક્વલ ટુ આના આધારે આપણને બે પોઈન્ટ ત્રણ મળશે અહીંયા આ લોકોએ બે ચાર લખેલું છે પણ એક્ઝેક્ટ વેલ્યુ આપણી ત્યાં કેટલી કાઉન્ટ કરી શકીએ બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની ઓગણચાલીસ તો ચલો આ આના પછી આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રિકલ ફોર્સ એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા આશરે દસ ની ચાલીસ ઘાત જેટલું વધારે છે નેક્સ્ટ એમાં એમાં જે બીજો પ્રશ્ન છે બે પ્રોટોન વચ્ચેની જો વાત કરીએ તો બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર ફરીથી સૂત્ર એનો એ જ છે ખાલી ફરજ શું કરવાનો છે અહીંયા એમ જે પેલામાં જુદા જુદા હતા એમાં આપણે અહીંયા એમ પીનો સ્ક્વેર આવશે અને એટલે તમે અહીંયા સૂત્રમાં જોવો છો કે અહીંયા એમપીનો સ્ક્વેર આપણે રિપ્રેઝેન્ટ કર્યો અને એ વેલ્યુ કેટલી હશે એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ જો આને સિમ્પ્લિફાય કરશો તો તમારી વેલ્યુ ત્યાં જે આવે છે કેલ્ક્યુલેશન કરીને તમે ખાસ જોજો તો એ કેટલી મળશે બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની છત્રીસ ઘાત ઓકે સિમ્પલિફિકેશન કરજો કેમ કે ત્યાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે નેક્સ્ટ એમાં ને એમાં જે બીજો પ્રશ્ન છે એની વાત કરીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે પ્રવેગ પ્રવેગ શોધવા માટે પહેલાં તો આપણી પાસે બળ હોવું જોઈએ કેમ કે એપ બરાબર એમએ સૂત્ર જેમાં યુઝ કરવાનું છે તો પહેલાં તો આપણે ઇલેક્ટ્રિકલ ફોર્સ કેલ્ક્યુલેટ કરી નાખ્યો જો અહીંયા પ્રોટોન લઈએ ઇલેક્ટ્રોન લઈએ પ્રોટોન પ્રોટોન લઈએ પ્રોટોન ઇલેક્ટ્રોન લઈએ કોઈ ફર્ક નહીં પડે કેમ કે ક્યુનું મૂલ્ય એનું એ જ રહેવાનું છે અહીંયા આપણને આર રકમમાં આપી દીધો છે આરનું મૂલ્ય આપણે કેટલું લેવાનું છે દસની માઇનસ દસ એક એંગસ્ટ્રમ સિમ્પલિફાઈ કરીએ તો આપણને વેલ્યુ મળે છે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા દસની માઇનસ ન્યૂટન ચલો આપણે પ્રોટોન માટે પ્રવેગ શોધવો છે તો એપ બરાબર એના પરથી એપ બરાબર એમ એપી આવું લખી શકાય અને એમાં આપણે એ સૂત્રનો કર્તા બનાવીએ તો આપણને આશરે વેલ્યુ મળશે એક પોઈન્ટ સાડત્રીસ ગુણ્યા દસની ઓગણીસ મીટર પર સેકન્ડ સ્કવેર અને એ જ રીતે ઇલેક્ટ્રોન માટેનો પ્રવેગ આપણે કેલ્ક્યુલેટ કરશું જેની વેલ્યુ આપણને અહીંયા મળશે બે પોઈન્ટ બાવીસ મીટર પર સેકન્ડ સ્ક્વેર તો ઓવરઓલ આ જે એક્ઝામ્પલ છે એ ખાલી સૂત્રોને આધારિત છે દરેકે જાતે આનું કેલ્ક્યુલેશન કરી જોવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ઉદાહરણ એક પોઈન્ટ પાંચ તો આપણે ધાતુના બે ગોળા આપેલા છે અહીંયા આપણે આકૃતિ નથી રસાઈ પણ એમાં ગોળા એને નાયલોનની દોરી જોડે લટકાવેલો છે હવે આની જોડે આપણે બીજો એક ગોળો બી એની નજીક લાવીએ છીએ ઓકે નજીક એટલે બંને વચ્ચેના કેન્દ્રોનું અંતર કેટલું આપણે રાખીએ છીએ દસ સેન્ટીમીટર બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો એનો ડાયાગ્રામ કંઈક આપણને આ રીતનો મળે ક્યુ વન એક અહીંયા જો કાઉન્ટ કરીએ તો આ એ ગોળા પરની વાત કરીએ આ બી ગોળા પરની વાત કરીએ તો એ ગોળા ઉપર ક્યુ વિદ્યુતભાર બી ગોળા ઉપર ક્યુ વિદ્યુતભાર બંને વચ્ચેનું અંતર દસ સેન્ટીમીટર હા આપણે આ દસ સેન્ટીમીટરને પાછું મીટરમાં કન્વર્ટ કરી નાખવાનું હવે પહેલાં જ આપણે જોઈએ કે આ કેસમાં આપણને ક્યુ એન ક્યુ નથી આપેલા પણ આ કેસમાં એમના પર કેટલું બળ લાગે તો જો અહીંયા બળની વાત કરીએ તો એફ બરાબર કે ક્યુ વન ક્યુ ઓપન આર કે ક્યુ એન ક્યુ ટુ ઓપન આર આપણી પાસે એક નોન વેલ્યુ કઈ છે આર એક જ છે ચલો આરની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ દસ ગુણ્યા દસની માઇનસ બે મીટર એને મીટરમાં કન્વર્ટ કરીને તો આપણને એફ બરાબર સો કે ક્યુ વન ક્યુ ટુ આવું મળે છે હવે એમાંને એમાં બીજો પોઈન્ટ આપેલો છે કે હવે એ ગોળાને એક વિદ્યુતભાર રહિત સી ગોળા જોડે અને બી ગોળાને વિદ્યુતભાર રહિત ડી ગોળા જોડે સંપર્કમાં લાવવામાં આવે છે પછી બંનેને દૂર કરવામાં આવે છે અને ફરીથી એ અને બીને પાંચ સેન્ટીમીટર જેટલા અંતરે ગોઠવવામાં આવે છે આખી રકમ પહેલાં શાંતિથી રીડ કરી લેવાની રીડ કરવા માટે આપણે નોર્મલી સ્ટોપ બટન ત્યાં પુટઅપ કરીને વિડીયો સ્ટોપ કરીને રકમને શાંતિથી સમજવાની પછી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવાનું તો હવે બીજા કેસમાં શું થશે તો આપણે અહીંયા જુઓ ડાયગ્રામથી મેં આ રીતે સમજાયેલું છે એ પર વિદ્યુતભાર ક્યુ હતો સી ઉપર ઝીરો હતો બંનેને એકબીજાના સંપર્કમાં લાયા નિયમ પ્રમાણે બંનેના વિદ્યુત ભારોનો સરવાળો એટલે કે ક્યુ વન પ્લસ ઝીરો ક્યુ અને પછી સરખો વહેંચાય એટલે એમાં આવશે ક્યુ વન બાય ટુ સીમાં આવશે ક્યુ વન બાય ટુ એટલે હવે એ ઉપર કેટલો થઈ ગયો ક્યુ વન બાય ટુ એ જ રીતે બી જોડે વેજભાર રહિત ગોળો ડી લાવતા તો ક્યુ ટુ પ્લસ જીરો એના અડધા અડધા એટલે બી ઉપર હવે કેટલું થશે ક્યુ ટુ બાય ટુ અને હવે આ કેસમાં એ અને બીને પાંચ સેન્ટીમીટર જેટલા અંતરે આપણે ગોઠવી દીધું અને જો ફરીથી આના પરનો બળ કેલ્ક્યુલેટ કરવામાં આવે તો એ વેલ્યુ પણ આપણને કેટલી મળે છે સો કે ક્યુ વન ક્યુ ટુ આગળ એફ સો કે ક્યુ વન હતો એફડેસ સો કે ક્યુઅન ક્યુ ટુ છે મતલબ કે એફડેસ બરાબર એફ બંને બળો અહીંયા કેવા મળે છે આપેલી સિચ્યુએશનમાં સમાન આવા વેલ્યુ સાથેના પણ દાખલા આપણે પૂછી શકીએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આવું આપેલું છે કે બે ગુણ્યા દસ ની સાત કુલમ અને ત્રણ ગુણ્યા દસ ની સાત કુલમ બે વિદ્યુત ભાર આપેલા છે તમે જોઈ શકો બંને ધન છે ધન હશે એટલે કે કેવું બળ લાગે અપાકર્ષી વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં ત્રીસ સેન્ટીમીટર અંતરે યાદ રાખજો હવા બોલું કે શૂન્યવકાશ બોલું બંનેમાં કોઈ ખાસ ફરક પડવાનો નથી એના સિવાય માધ્યમ હોય તો જેમ મેં એક સૂત્ર આપેલું હતું એમ ડાયલેટ્રિક અચળાંક કેની જરૂર પડે ચલો તો આ બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે પહેલાં તો જેટલી વેલ્યુ આપી છે એની જો વાત કરીએ તો આર બરાબર ત્રીસ સેન્ટીમીટર જેને ત્રીસ ગુણ્યા દસની માઇનસ બે મીટર તરીકે લખી શકાય ક્યુ વન બે ગુણ્યા દસની માઇનસ સાત કુલમ ક્યુ ટુ ત્રણ ગુણ્યા દસની માઇનસ સાત કુલમ એફ આપણે શોધવાનું છે આપણી પાસે સૂત્ર એક જ છે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન સ્ક્વેર ચલો બધી વેલ્યુ મૂકીને જો એને સિમ્પલિફાય કરશું તો આપણને વેલ્યુ મળશે છ મિલી ન્યૂટન અને કેવા પ્રકારનું હશે અપાકર્ષી ચલો દરેક કેલ્ક્યુલેશન કરીને જવાબને જોવાનો હા જવાબ આ પ્રમાણે આવવો જોઈએ ક્યાંય ભૂલ જેવું દેખાય છે તો મારો કોન્ટેક કરવા નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન પોઈન્ટ ચાર માઇક્રોકુલમ વિદ્યુતભર ધરાવતા એક નાના ગોળા પર એટલે એક ઉપર વિદ્યુતભાર આપણને પોઈન્ટ ચાર માઇક્રોકુલમ આપેલો છે આ તમે એને કુલમમાં કન્વર્ટ કરી નાખશો બીજો માઇનસ પોઈન્ટ આઠ માઇક્રોકુલમ વિદ્યુતભાત ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ પોઈન્ટ બે આવે મતલબ તમારી પાસે ક્યુ છે તમારી પાસે ક્યુ ટુ છે તમારી પાસે એપ છે તો શું બાકી રહ્યું આર તો જુઓ તમે આર શોધવાનો કીધેલો છે આમાં તો આપણે જે પ્રમાણે વેલ્યુ આપેલી છે એને પહેલાં આપણે જો રિપ્રેઝેન્ટ કરીએ તો ક્યુ વન ચાર માઇક્રોકુલમ પોઈન્ટ ચાર ગુણ્યા દસની માઇનસ છ કુલમ ક્યુ ટુ માઇનસ આઠ માઇક્રોકુલમ માઇનસ પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ છ કુલમ એફ પોઈન્ટ બે ન્યૂટન આરની વેલ્યુ આપણે શોધવાની છે ચલો સીધું સૂત્ર જ મૂકવાનું છે આપણે એફ બરાબર કે ક્યુ ક્યુ ટુ સૂત્ર દરેકને મોટે થઈ ગયું છે આર સ્ક્વેર એટલે કે એને સૂત્રનો કરતા બનાવીએ એના પરથી આર કેલ્ક્યુલેટ કરીએ હા અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું આપણે ફક્ત મૂલ્ય ઉપર જ ધ્યાન આપીએ છીએ એટલે જે ક્યુ છે ઋણ આપેલો હોવા છતાં પણ આપણે ક્યુ ટુનું મૂલ્ય ધન લીધેલું છે ક્લિયર અને અહીંયા મેં અહીંયા કાઉન્ટ્સમાં એ નોંધ મૂકેલી છે કે ક્યુ માત્ર મૂલ્ય ધ્યાનમાં લીધેલું છે આપણે અને માટે ત્યાં ઋણ નિશાની મૂકેલી નથી આરનું મૂલ્ય આપણે જો અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો આપણને મળશે પોઈન્ટ બાર મીટર ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ તો એમાં બીજો ભાગ આપેલો બીજા ગોળા પર પ્રથમ ગોળાને લાગતું બળ કેટલું હશે જ્યારે થિયરી તમે સ્ટડી કરી ગયા ત્યારે આ પોઈન્ટ ઉપર પણ મેં ચર્ચા કરેલી અને એમાં આપણે એક લખેલું કે અહીંયા વિદ્યુતીય બળનો જે નિયમ છે કુલમનો એ ન્યૂટનના ત્રીજા નિયમનું પાલન કરે અને એના આધારે એફ વન ટુ બરાબર માઇનસ એફ ટુ વન લખી શકાય ત્યાં ક્લિયર છે કે બંનેના મૂલ્ય કેવા છે સમાન પણ બંને પરસ્પર કેવા હશે વિરોધી દિશામાં તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે પ્રથમ ગોળાને કારણે બીજા ગોળા પર જેટલું બળ લાગે એટલું જ બળ બીજો ગોળો પ્રથમ ગોળા પર લગાડે અને એટલે બીજા ગોળાને અંદર બળનું મૂલ્ય પણ કેટલું હશે પોઈન્ટ બે ન્યૂટન અને હા એ જો એનો પ્રકાર લખવો તો આકર્ષી પ્રકારનો હશે નેક્સ્ટ આપણે જઈએ સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન પ્રશ્ન આવો આપેલો છે કે કે ઇ સ્કવેર અપોન જી એમ ઇન્ટુ એમ પી આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો ક્લિયર છે કે પરિમાણ રહિત મારે જો એમ ચકાસવું હોય તો ક્લિયર છે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવાનો તો જેમ મેં તમને કીધું એમ તમને કેનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ ઈનું યાદ હોવું જોઈએ જીનું યાદ હોવું જોઈએ માસ એમ છે એનું યાદ હોવું જોઈએ તો અહીંયા આપણે એને જો કાઉન્ટ કરીએ તો પહેલું તો આપણે કે ઇ સ્ક્વેર અપોન જી એમ ઇ એમપીના પરિમાણ જો લખતા જઈએ અહીંયા તો આપણને કંઈક આ રીતે મળે કેનું પારિ પરિમાણ ઇનું પરિમાણ જીનું પરિમાણ એમનું પરિમાણ એમ ઇન્ટુ એમપી છે એટલે એમ સ્ક્વેર લખી શકાય ચલો કેનું પરિમાણ આગળ આપણે મેળવેલું છે એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ફોર એ માઇનસ ટુ ઇનું પરિમાણ આગળ લખેલું છે એ ટુ ટી ટુ જીનું પરિમાણ જો તમને યાદ હોય તો તમે અગિયારમાં ધોરણમાં એનું પરિમાણ પરિમાણ તમે મેળવેલું છે દાખલામાં એમ માઇનસ વન એલ થ્રી ટી માઇનસ ટુ અને એમનું તો એમ જ છે એટલે એમ સ્ક્વેર અને સિમ્પલિફાય કરીએ તો એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો એ ઝીરો એનો મતલબ એવો થઈ ગયો કે તે પરિમાણ રહિત છે હવે એમાં એમાં બીજું એક છે કે કે બરાબર એનએમ સ્કવેર પર કુલમ સ્ક્વેર પરથી કેના પરિમાણ આપણે લખી શકીએ કેમ કે પરિમાણ કઈ રીતે આવ્યા એની અહીંયા આપણે એક સિમ્પલિફિકેશન મૂકેલી છે અને જીનું પરિમાણ તો જીનો એકમ કયો છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્લસ અપોન કેજી સ્ક્વેર આના પરથી જીનું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા બતાવી શકીએ તો કઈ રીતે બંનેના પારિમાણિક સૂત્ર મૂકેલા છે ત્યાં એ અહીંયા આપણે એક ડિટેલમાં બતાવેલું છે દરેકે આને સમજી લેવાનું હવે આપણે અહીંયા કે ઇસ્ક્વેર અપોન જી એમ ઇમપી એકચ્યુઅલી શું બતાવે છે તો તમને બધાને ખબર હશે કે આપણે એક આગળ ઉદાહરણ સ્ટડી કરીએ જેમાં ઇલેક્ટ્રિકલ ફોર્સ અને જે ગુરુત્વાકર્ષી ફોર્સ છે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ બંનેનો ગુણોત્તર એવું આપણે ગણતરીમાં લીધેલું એ વખતે તમને જો સૂત્ર યાદ હોય તો એ આ સૂત્ર હતું કે ઈ સ્ક્વેર અપોન જી એમ ઇન્ટુ એમ પી ચલો બધાની વેલ્યુ મૂકીએ એટલે આપણને એ વેલ્યુ બે પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસની ઓગણચાલીસ ઘાત મળે છે એનો મતલબ એવો થઈ ગયો કે સમાન અંતરે જો આ બંનેને કેમ કે ક્લિયર છે કે બે વિદ્યુતભાર છે તો એને દળ પણ છે દળ ધરાવતો વિદ્યુતભારીત પદાર્થો છે બે એટલે અપોન આર્ટસ્ક્વેર અપોન આર્ટસ્ક્વેર કરીએ છીએ તો આ એફી અપોન એફએમ જ થયું એટલે આ ગુણોત્તરની કિંમત સૂચવે છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ કે તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળથી બે પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસની ઓગણ ચાલીસ ગણું છે અને એટલે મેં આગળના એક લેક્ચ આગળનો જે આપણે પોઈન્ટ જ્યારે ચર્ચા કરી ત્યાં મેં એવું કીધું કે ઇલેક્ટ્રિકલ બળ એ જે ગુરુત્વાકર્ષી બળ છે એના કરતાં દસની ચાલીસ ઘાત જેટલું વધારે છે તો આજ એ જો એ જ પોઈન્ટ અહીંયા પણ એ લોકોએ કેલ્ક્યુલેશનમાં પૂછેલો છે સ્વાધ્યાયના ચોથા પ્રશ્નની અંદર થિયોરિકલ પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન આવો આપણે કે પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમી થયેલો છે એ કથનનો અર્થ શું સમજાવો અને બીજો પ્રશ્ન એમાં છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ પહેલાં તો આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય એ અથવા તંત્ર હોય એ ક્વોન્ટાઈઝ હોય જ્યારે વિદ્યુતભારના ગુણધર્મોની વાત કરી તો એમાંનો આ એક ગુણધર્મ છે એટલે આપણે કહી શકીએ તંત્ર પરનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ હોય ક્વોન્ટાઇઝનો મતલબ શું છે કે કોઈ પણ વિદ્યુતભારીત તંત્ર હોય એનો પરનો કુલ વીજભાર એ કોઈ એક મૂળભૂત વીજભાર જેને આપણે હંમેશા કેટલું લઈએ છીએ ઈ જેટલો એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમના પૂર્ણ ગુણાંકમાં જ લઈ શકાય અને એટલે આપણે એવું કહી શકાય ત્યાં કે જો કોઈ પદાર્થ કાં તો ઈ ગુમાવે તો ઈના પૂર્ણ ગુણાંકમાં જ ગુમાવશે અને જો કોઈ પદાર્થ ઈ ઇલેક્ટ્રોન જે વીજભાર મેળવશે તો એ ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જ મેળવશે ક્યારેય અડધો ઇલેક્ટ્રોન જઈ ન શકે અડધો ઇલેક્ટ્રોન આવી ન શકે તો એનો મતલબ એવો થઈ ગયો કે તંત્રનો કુલ વીજભાર હંમેશા ક્વોન્ટાઇઝ હોય છે એમાં એમાં જે બીજો ક્વેશ્ચન છે કે સ્થૂળ માપક્રમ સ્થૂળ એટલે મોટા માપક્રમ સ્થૂળ વપરાતા વીજભારો મૂલ્યની સાપેક્ષ ખૂબ મોટા હોય છે કેમ કે જ્યારે આપણે દસની માઇનસ ઓગણીસ કોલમની મોટા હશે અને તેથી આવા માક્રમ પર વીજભારોનું ક્વોન્ટમીકરણ લાગુ પડતું નથી કેમ કે તેને તમે અવગણી શકો છો જ્યારે મોટા મૂલ્યોની વાત કરીએ ત્યારે પાંચમો પ્રશ્ન પણ એક થિયરિકલ ક્વેશન જેવો છે કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દે છે આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો પ્રારંભમાં કાચનો સળિયોને રેશમનું કાપડ વીજભારની દ્રષ્ટિએ કેવું છે તટસ્થ જેમ આપણે આગળ આ જ્યારે આની ચર્ચા કરી ત્યારે કીધેલું છે કે શરૂઆતમાં ધારો કે તટસ્થ છે તો તટસ્થનો મતલબ ખરેખર શું થાય તટસ્થ એટલે જે પદાર્થ છે એ પદાર્થની અંદર વિદ્યુતભાર નથી એવું ન કહી શકાય વિદ્યુતભાર છે ધન અને ઋણ બંનેના મૂલ્ય કેવા હશે સમાન અને એટલે એનો કુલ વીજભાર એ શૂન્ય થાય તો અહીંયા આપણે જો આની ચર્ચા કરીએ તો જ્યારે રેશમના કપડાને કાચના સળિયા પર ઘસતા રેશમનું કપડું જેટલો વીજભાર મેળવે છે તેટલો જ વીજભાર કાચનો સળિયો પણ મેળવે છે હા અહીંયા બંને પર જે વીજભાર મેળવતા હશે એ પરસ્પર કેવા હશે વિરોધી એટલે કે અહીંયા નવો વીજભાર ઉદભવતો નથી કે વીજભારનો નાશ થતો નથી અહીંયા આમાં તમે કહી શકો કે એક જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે બીજા ઉપર એટલા જ ઇલેક્ટ્રોન આવશે અને એટલે જો ફરીથી એનો સરવાળો કરવામાં આવે તો કુલ વીજભાર શૂન્ય જો શરૂઆતમાં હતો તો અંતમાં પણ શું રહે શૂન્ય જ અને એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા વીજભારનું સંરક્ષણ થાય છે સ્વાધ્યાયનો બારમો પ્રશ્ન છે જેમાં આપણને કોપડના અલગ કરેલા બે ગોળાઓ આપેલા છે એ અને બી તેના કેન્દ્રો વચ્ચેનું અંતર પચાસ સેન્ટીમીટર છે હા અહીંયા આપણને મૂલ્ય આપી દીધું દરેક પરનો વિદ્યુત દ્વારા આપણને આપી દીધો છ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ સાત કુલમ તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે ઓલરેડી તમે આગળ જ આવો એક દાખલો જોઈ ગયા અનનોન વેલ્યુ માટે એ અને બી વચ્ચેના અંતરની સક્રિય તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી નાની છે જો અહીંયા આપણે આને જોઈએ તો આર આપેલો છે ક્યુ અને ક્યુ આ બંને આપેલા છે એટલે આપણી પાસે જે વેલ્યુ છે આ આપણે એને રિપ્રેઝન્ટ કરી તો બંને વચ્ચે લાગતું અપાકળ બળ એપ બરાબર કે ક્યુ એ ક્યુબી અપોન આર્ટ સ્ક્વેર વેલ્યુ મૂકી દો અને સિમ્પલિફાય કરશો તો આપણને વેલ્યુ મળશે એક પોઈન્ટ પાંચ મિનિટ દસની માઇનસ બે ન્યૂટન પછી એમાંને એમાં એડ કર્યું કે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભર બમણો કરવામાં આવે એટલે કે પહેલાં પર ટુ ક્યુ થઈ ગયો બીજા ઉપર ટુ ક્યુ થઈ ગયું અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે એટલે જે અંતર પચાસ આપ્યું છે ને એ હવે કેટલું થઈ ગયું પચીસ સેન્ટીમીટર તો કેટલું અપાકર્ષી બળ લાગશે ફરીથી આપણે આવી જ વેલ્યુ લઈને જો કેલ્ક્યુલેશનમાં મૂકીએ તો નવું બળ કે ટુ ક્યુ એ ટુ ક્યુબી અપોન આર બાય ટુ હોલ સ્ક્વેર ચલો ટુ ઇન્ટુ ટુ ફોર આર સ્ક્વેર બાય ફોર ફોર ઉપર જાય એટલે સિક્સટીન કે ક્યુએ ક્યુબી અપોન આર સ્ક્વેર આનો મતલબ એવો થઈ ગયો કે કે ક્યુ ક્યુએ ક્યુબી અપોન આર સ્ક્વેર તો શું હતું એફ તો અહીંયા મારે ધારો કે આને મારે લખવું શું લખાય સિક્સટીન ઇન્ટુ એફ મતલબ કે જે પ્રારંભમાં બળ હતું એનાથી હવે નવું બળ કેટલા ગણું થઈ ગયું સોળ ગણું તો હવે ગણતરી કે ફરીથી નથી કરવાની એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ બે મૂકી તો ઇન્ટુ સોળ પોઈન્ટ ચોવીસ ન્યૂટન ચલો તો આ તમારો જવાબ થયો આવા ક્વેશ્ચન હા કોમ્પિટેવ એક્ઝામમાં પણ પૂછાયેલા છે સ્વાધ્યાયનો તેરમો પ્રશ્ન જો વાત કરીએ તો એ બારમા પ્રશ્નને આધારિત છે અહીંયા એ લોકોએ શું કીધું કે બારમામાં જે બંને ગોળા આપેલા છે બરાબર એની જોડે હવે ત્રીજો એક ગોળો લાવીએ છીએ પણ કેવો વિદ્યુતભાર રહી હવે તમે બધા આવા પ્રશ્નોથી તો ક્લિયર વાકેફ છો કે આને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય અહીંયા એ લોકો એવું લખ્યું કે આ જે વિદ્યુતભારીત ગોળો છે પહેલાં પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેથી દૂર કરવામાં આવે છે હવે એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષી બળશોધો પહેલાં તો આપણે આને જો સમજી લઈએ તો એ પરનો વીજભાર કેમ કે તમે ત્રીજો જે ગોળો છે એના સંપર્કમાં લાવો છો ને એ ત્રીજો ગોળો વિદ્યુતભાર રહીત છે એટલે પહેલો વિદ્યુતભારીત ગોળો હતો બીજો વિદ્યુતભાર રહિત ગોળો હતો બંનેને સંપર્કમાં લાવે તો વિદ્યુતભાર અડધો અડધો થયો એટલે એ પરનો વીજભાર કેટલો થશે ક્યુ ટુ બાય ટુ છ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ સાત બાય ટુ એટલે ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ સાત કુલમ પછી બી પરનો વીજભાર હવે બી પરનો વીજભાર કેટલો થાય તો તમે તમે હવે ક્લિયર સમજો અહીંયા જ્યારે મેં આની ચર્ચા કરી ત્યારે આ ચર્ચા વખતે એ ગોળા પરનો વીજભાર હતો ક્યુ અને જે બીજો ગોળો હતો એ ઝીરો હતો કે વિદ્યુતભાર રહીત ગોળો હતો અપોન્ટ ટુ કર્યું એટલે અહીં તો ક્લિયર થઈ ગયું સર ક્યુ બાય ટુ આવશે પણ આ બીજા કેસમાં શું થયું તો હવે તમે જે સી ગોળો જે પહેલાં વિદ્યુતભાર રહીત હતો એના પર પણ હવે કેટલો વિદ્યુતભાર છે ક્યુ બાય ટુ એટલે હવે જ્યારે બીને સંપર્ક કરાવશું એટલે બી ઉપર કેટલો છે ક્યુ અને હવે જે સી જે ગોળા જોડે આપણે સંપર્ક કર્યો એના ઉપર કેટલો છે ક્યુ બાય ટુ અપોન ટુ ક્યુનું મૂલ્ય કેટલું છે તો છ પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ સાત ક્યુ બાય ટુનું મૂલ્ય કેટલું છે ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની માઇનસ સાત અપોન ટુ ચલો દરેકને આમાં સમજ પડી ગઈ હશે તો બી પણનો વીજભાર આપણને મળતો કેટલો મળશે ચાર પોઈન્ટ સિત્યાસી ગુણ્યા દસની માઇનસ સાત કુલો યાદ રાખજો આ દાખલાની અંદર જે મેઇન પોઈન્ટ છે એ આટલો જ છે હવે જો આપણે સીધું સૂત્ર મૂકીને કેલ્ક્યુલેશન કરીએ આપણે અહીંયા જો એ પોઈન્ટ્સને સમજાયેલો છે કદાચ જો અહીંયા તમને ન સમજ પડી તો અહીંયા તમે જોઈ શકો કે એ અને બી પચાસ સેન્ટીમીટર અંતરે પહેલાં આપણે ગોઠવેલા હતા હવે એ જોડે હું ને કનેક્ટ કરું છું એ ઉપર ક્યુ વીજભાર છે સી ઉપર ઝીરો છે સંપર્કમાંથી છૂટા કરી એટલે ક્યુ બાય ટુ ક્યુ બાય ટુ હવે સી ઉપર કેટલો છે ક્યુ બાય ટુ હવે આ સી એ બી જોડે સંપર્કમાં આવે છે સી ઉપર ક્યુ બાય ટુ બી ઉપર ક્યુ હવે બંને સંપર્કમાં આવશે એટલે કેટલો થશે ક્યુ બાય ટુ પ્લસ ક્યુ અપોન ટુ ક્યુ બાય ટુ પ્લસ ક્યુ ટુ જે અહીંયા તમે ક્લિયર જોઈ શકો છો જો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણને મળશે એફ એ બરાબર કે ક્યુ એ ક્યુ બી સ્ક્વેર બધી વેલ્યુ મૂકી દો અંદર અને તમારી વેલ્યુ અહીંયા આવશે પાંચ પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ ત્રણ ન્યૂટન ચલો કેલ્ક્યુલેશનમાં દરેક સ્વાધ્યાયનો ચૌદમો પ્રશ્ન જોઈએ આપણે તમે અહીંયા જુઓ એક આકૃતિ આપેલી છે એક બાજુ વીજ ભારિત પ્લેટ આપેલી છે બીજી બાજુ ઋણ વીજ ભારિત પ્લેટ આપેલી છે ત્રણ કણોને ગતિ કરાવડાવીએ છીએ જેમાંના કણ નંબર એક અને કણ નંબર બે એ ધન પ્લેટ તરફ વળે છે અને કણ નંબર ત્રણ એ ઋણ પ્લેટ તરફ વળે છે તો પ્રશ્ન પૂછાય કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે એટલે પહેલાં તો આપણે એ જોઈએ કે જે પહેલો અને બીજું કણ હશે એ ક્લિયર હશે કે ઋણ વિજ્ભાધિત હશે અને ત્રીજું કણ કેવું હશે ધન ધનવિજભારિત આના પર તો બધા ક્લિયર હશે કેમ કે ધન તરફ ઋણ આકર્ષાય અને ઋણ તરફ ધન આકર્ષાય એટલે આકૃતિ પરથી ગતિપથ એક અને બે પરના કણો ધન ભારિત પ્લેટ તરફ આકર્ષિત થયા છે તેથી તેઓ ઋણ ભારિત થશે ગતિપથ ત્રણનો કણ ઋણ વીજભારિત પ્લેટ તરફ આકર્ષિત થાય છે તેથી તે ધન ભારિત થશે ચલો આમાં બધા ક્લિયર થઈ ગયા જો બીજા પોઈન્ટ ઉપર આમાં ચર્ચા કરીએ તો પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે ઇલેક્ટ્રોન કાં તો ગુમાવવો પડે કાં તો મેળવવો પડે તો આમાં ક્લિયર કહી શકીએ કે ધન વીજભારીત કણો દ્વારા ઇલેક્ટ્રોન ગુમાવાયેલો હશે તો હજી ધન થયા હશે તેથી એમના માટે ઇ બાય એમ ગુણોત્તરમાં દળનો ઘટાડો થતાં કુલ ગુણોત્તર શું થયો હશે મોટો થયો હશે અને બીજા કેસમાં જો કહીએ કે જ્યારે ઋણ ઋણવિજભારીત કણ દ્વારા ઇલેક્ટ્રોન મેળવ્યા છે તો એમના દળમાં શું થયો હશે વધારો થયો હશે અને એટલે ઈ બાય એમ ગુણોત્તર એમનો કેવો થયો હશે નાનો થયો હશે એટલે કે ત્રીજો જે ગતિપથ ધરાવતો કણ છે એની અંદર ઈ બાય એમનો ગુણોત્તર જો કાઉન્ટ કરીએ તો એ કેવો હશે સૌથી મોટો કારણ કે એ પોતે કેવા હશે ધનબીજ ભારિત તો ગતિપથ ત્રણ માટે ઇ બાય એમ ગુણોત્તર સૌથી મોટો હશે બધા જ પ્રશ્નો તમે ક્લિયર સમજી ગયા છો શાંતિથી બધા જ પ્રશ્નોને એકવાર વાર કેલ્ક્યુલેટ કરી નાખશો